દીકરીઓને બીજું એ ગાયું તો બીજું મને એ થયું કે દીકરી હારે જાય ને એને એમ લાગે મારા ભેળું કોક મારું આવ્યું છે. દીકરી આપણે ત્યાં વાર્તાઓમાં આપણે સાંભળ્યું જાવાટાણે ગાયને બસ ભરીને રોતી હોય ફળિયામાં ગોરી ગાય ઊભી હોય. તો પોરે 14 દીકરીઓના લગ્ન થયા હતા, 19 દીકરીઓના લગ્ન થયા છે, અને હવે મને એવી આશા છે કે વરહથી વરહ 5-10 વધવી જોઈએ. જે આપી દઈને જે મજા આવે છે ને એ ખબર નહીં, એ હરખ જ આખો અનેરો છે. આપણે એમ થાય કંઈક કર્યા જ કરી કર્યા જ કરી કે જે ભગવતી મારી માં રૂપાલાઈ સોનાલાઈ અને આ માં રવેશીની એવી કૃપા અસીમ કૃપા થઈ છે પીઠળાઈની. ગીરના નેહડામાં રાજભા ગીર સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ધ્રિતી ચારણ સમાજ સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો. ગઈકાલે વિસાવદરના રાજપરા ગામે એટલે કે રવેચી ધામ ખાતે 19 દીકરીઓનો સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો. આ શુભ કાર્યમાં નિમિત્ત બનેલા ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ કુલ 20 દીકરીઓને તમામ કર્યાવર તો આપ્યું જ, પણ સાથે સાથે દરેક દીકરીઓને એક દૂજણી ગાય આપીને આપણી ભારતીય પ્રાચીન પરંપરાને જીવંત કરવા એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજભા ગઢવી સાથેની મુલાકાતમાં તેમણે જણાવ્યું કે પૈસા તો આવતા હોય છે, દરેક પાસે આવે છે, પણ આવા સત્કાર્યોમાં આવી દીકરીઓના શુભ લગ્નમાં અને આવા સારા કાર્યોમાં પૈસા વાપરવાનો આનંદ એનાથી વિશેષ થતો હોય છે. એક સમાજને આગું ઉદાહરણ આપે છે એવા રાજભા ગઢવી આપણી સાથે છે, લોક સાહિત્યકાર. રાજભા, ખૂબ ખૂબ સહજ ભાવે સ્વાગત કરું છું. પ્રથમ તમને હજારો વંદન, કારણ કે અમારે એક નૈતિક તમે પધાર્યા અહીં અમારા ગીરના નેહડામાં, બહુ રૂડું લાગ્યું અને મારે દોડાદોડીમાં તમને કહેવાનું નહોતું, તોય તમે આવ્યા ને. એ ઓલો કે ને હગા અને વાલા એમ તમે વાલા થઈને આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. ગયા વર્ષે પણ આ દ્વિતીય સમૂહ લગ્ન ઉત્સવ, ગયા વખતે 14 દીકરીઓનું હતું, આ વખતે 19 દીકરીનું. આ વાત કરી છે કે સમગ્ર જે વિચાર આવ્યો, પ્રથમ તો આવી પરિસ્થિતિની વચ્ચે, અહીં પ્રાથમિક જરૂરિયાતો પણ નથી, આવી પરિસ્થિતિની વચ્ચે એક ક્રાંતિકારી વિચાર કઈ રીતે આવ્યો? આમ તો આપણે દેવાની ભાવના પહેલેથી હોય જ છે. આપણે નેહડામાં રહેતા હોય ને તો કંઈક આપી કાંઈક આપી એમ તમને ખ્યાલ જ હશે એવું, તો જ મજા આવે. અને અમે કોરોના વખતે પણ રહોડું 2 મહિના અમારું આવેલું હતું જૂનાગઢમાં મોટામાં મોટું, પછી વાવાઝોડું આવ્યું તો હું 2 મહિના ગીરમાં જ રહ્યો હતો. આ મારા ભાઈબંધુમાં મારે ચાહવાવાળા એમણે મોકલેલું, મેં શરૂઆત કરી હતી થોડીક, પણ 3.25 કરોડ જેટલી આપણે બધી વસ્તુ ગીરમાં પુગાડી. પૈસા નહીં, ખોળ કોકને કહું ખોળ મોકલો, 2 ખટારા મોકલે, કોઈ સારો, કોઈ અટાણું, કોઈ ઘઉં, કોઈ બાજરો, બધું નેહડાનું. તો 2 મહિના સુધીમાં 3.25 કરોડનું આપણે ગીરમાં લઈ આવ્યા હતા. એટલે ટૂંકમાં એનો જે આનંદ છે ને, એ મોજ જ એવી આવે. આપણે ગમે એટલું પૈસા કહું, મને આપણને મળી જાય મજા આવે આમ કે મને સંપત્તિ મળી, પણ ઓલી જે આપી દઈને જે મજા આવે છે ને એ ખબર નહીં, એ હરખ જ આખો અનેરો છે. આપણે એમ થાય કાંઈક કર્યા જ કરી કર્યા જ કરી. તો એમાંય આપણી સનાતન પરંપરામાં ગાયું તો પહેલી વાત તો એ કે પૃથ્વીનો ગોળો બચાવવો હોય છે તો એકવાર ગાય બાજુ વળવું પડશે બધાય, એ હકીકત વાત છે. અને ગાય આપણે પંચગવ્યમાં તો બધી દુનિયાની ઔષધિઓ આવી જાય છે એ બધા બધાની ખબર. અત્યારે વિશ્વ આખાની નજર આપણા ઉપર છે, વેદો ઉપર, પંચગવ્ય અને ગાય માતાજી ઉપર સંશોધન વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. અત્યારે આપણે લગ્નોમાં મોંઘા ફટાકડાના લાખો કરોડોના ફોડી નાખીને બીજા ડેકોરેશન કરવું જોઈએ, સારું છે, હરખ છે, જેની પાસે પૈસા એટલા કરે. એવું નથી કે આ તમે ખોટું કરો છો, કોઈ દેખાય, પણ એની સાથે જો આવું આવે તો હવે ગાય આપણે 60-70 હજારની હારામારી ગાય હોય, ગોરી ગાયું, આ બધા કેટલા રાજી થયા. અને દીકરીઓને બીજું એ ગાયું તો બીજું મને એ થયું કે દીકરી હારે જાય ને એને એમ લાગે મારા ભેળું કોક મારું આવ્યું છે. દીકરી આપણે ત્યાં વાર્તાઓમાં આપણે સાંભળ્યું જાવાટાણે ગાયને બસ ભરીને રોતી હોય ફળિયામાં ગોરી ગાય ઊભી હોય, તો એ વાર્તાઓનું બધું મગજમાં મળે. તો મને એમ થાય કે જાવાટાણે એને એમ થાય દીકરીને મારા ભેગું મારે ઘરેથી કોક આવ્યું છે,
એટલે એ છે સીધા દીકરીના પગલા ત્યાં હાહરિયામાં થાય ને દૂજાણું જાય તો એનો એક હાહરિયામાં ઘરમાં માહોલ ઊભો થાય, દૂધ લઈને આવી હોઉં, એટલે બધી રીતે. અને આપણી સનાતન પરંપરા છે ને આપણા વેદોમાં છે, પાછું લોક ગીતો અને લગ્ન ગીતોમાં કીધું ગાયુંના દાન દેવાય ને મંગળિયા વર્તાય, તો આ કંઈક નવું નથી. આમ તો હતું પણ આપણે ભૂલતા ન જઈએ એના માટે કંઈક આપણે પ્રયાસ કરીએ. તું તો તેરે બાસન સમાન પાણી ભરલે, જેની પાસે જેવડું ઠામડું એટલું ભરાય, મારી પાસે ટાંકો હોય તો ટાંકો ભરલો, પછી હું એમ કહું મારે રિલાયન્સવાળાને જેમ તળાવ ભરવું હાથથી રાખીને તો તળાવ ક્યાં ભરવા જાઉં, પણ મારી પાસે ટાંકો હોય તો ટાંકો ભરીને સાયકલાના ઓલા બનાવી શકી, એ ટાંકામાંથી ટીપે ટીપે પાણીના ઓલા કુંડલા ભરાણા કરે. એટલે તું તો તારી બાસન સમાન પાણી ભરલે તો આપણે શરૂઆત કરી. આપણે 20 દીકરીને ગાયું આપ્યું, 19 સમૂહ લગ્ન છે, પણ આપણે કરિયાવર 20 દીકરીનો છે. એક દીકરીને લગ્ન એમને મા નથી, એટલે પછી નાના માણસ, એટલે નાના તો કોઈ ન હોય, ભગવાન બધાય ના હોય એમ, પણ આપણને એમ એવો ભાવ હતો એમનો કે કરિયાવર, તો એને આપણે કરિયાવર ને ગાય બધું. એટલે અત્યારે અહીંથી દીકરીઓ આપણે વિદાય લે 19 લગ્ન છે ને, એક દીકરી એ અહીંથી લગ્ન થઈ ગયા, પણ કરી આવવાના અહીંથી વિદાય અહીંથી કરવાની છે, એવું છે. રાજભા, આજ માતાજીની કૃપાથી આપના પિતા સાથે મેં સંવાદ કર્યો કે આ એક યજ્ઞ છે, લગ્ન નહીં પણ યજ્ઞ ઉત્સવ અમે કહીએ છીએ, અને માતાજીની કૃપાથી બધું થતું હોય છે, આપણે નિમિત્ત બનાવતો હોય, પણ મને એ વાતનો આનંદ છે કે માતાજી ધારે ને તો ગમે એને નિમિત્ત બનાવે આ કાર્યમાં, તમને નિમિત્ત બનાવે એ વાતનો આનંદ છે. બીજી બાબત એ કે અનેક કલાકારો ઠીક કે પ્રોગ્રામ કરતા હોય છે, જે કંઈ પ્રસાદી સ્વરૂપ ઈશ્વરે આપેલી છે, પડદા પાછળની, મેં ના પડદા આગળની વાત રજૂ કરવા આવ્યો છું, પડદા પાછળ કહેતા હોય રાજભા એટલા રૂપિયા લેતા હોય, એટલા લેતા હોય છે, પરંતુ દર્શક મિત્રોને મારે કહેવું, એ પણ મારી નૈતિક જવાબદારી છે કે પડદા પાછળ પણ કલાકાર આવા કામ કરતા હોય છે, ભલે રૂપિયા લઈ એને આવડત છે, ઈશ્વરે આપેલી છે કલા, પડદા પાછળ પણ કંઈક સેવા આવી થતી હોય છે. દીકરીઓના અહીં જોયું ને આપણે અરિયાવર દાન દેવામાં આવ્યું, એટલે મારો કહેવાનો ભાવ અર્થ કે કલાકાર અથવા તો બિઝનેસમેન કોઈ પણ રૂપિયા કમાતો એનો 10% ભાગ આપવાનું શાસ્ત્રોની અંદર કીધું, એ કેટલું જરૂરી દરેક વ્યક્તિ માટે. એ છે ને પ્રકૃતિનો નિયમ છે કે તમે કાં તો ભોગવો અને નકર સર્વસ્વ મૂકી દો, છોડી દેવાનું છે એ પાકું છે, પછી તમે ભોગવી નાખો તોય ભલે, બધું પડ્યું રહીને વૈયા જાવ તોય ભલે, જે આપણા ભાગમાં પૂરું લખેલું હોય એ આપ મળી જવાનું છે. એટલે આપવું જોઈએ ને, આપવાની મજા જે લીએ ને ખબર હોય, એ તો સંદનને ખબર હોય ઘાવાની શું મજા, પાણાનો ખબર હોય, પાણો તો એને એમ કે એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં, પણ ચંદનને મજા આવતી હોય એવી રીતે છે. રાજભા, જતા જતા સમયની પાબંદી છે, ભવિષ્યમાં આ અનેક સેવાકીય મુદ્દા બાબતે વાત કરીશું, શિક્ષણ બાબતે પણ તમે તાજેતરમાં પ્રયત્ન કરો છો એ મુદ્દે વાત કરશું ભવિષ્યમાં, પણ એક જતા જતા ચારણની વાત કરતા હોય ને એમાં પણ ગીરના, એટલે અમને એક વ્યાખ્યા મગજમાં આવે કે ભોળા ચારણો, બિચારાને ખ્યાલ ન હોય, ટેકનોલોજીનો ખ્યાલ ન હોય, દુનિયા કયા રસ્તેથી બિચારા પાછળ હોય, એટલે એક સરકાર માટે ખાસ કે અહીં નેહડાની અંદર આ ગીર વિસ્તાર, વિસાવદરને તેને આજુબાજુનો ગીર વિસ્તાર જેને નેહડા કહેવાય છે, આમ તો નેસડા બોલે પણ અહીં હું નેહડો જ બોલું, એમાં હજી સરકાર તરફથી શું ખૂટે, પ્રાથમિક જરૂરિયાતો અનેક પ્રકારની હજુ પણ ખૂટે છે, તો હમણાં થોડો પ્રયત્નશીલ રહી છે સરકાર થોડી, પણ છતાં કંઈક કમી છે, તો શું શું કમીઓ છે હજી? આવા પહેલી તો શિક્ષણની ને એક એના દૂધની, દૂધ એનું અમૃત જેવું છે, જો આપણે ઓર્ગેનિકની જે વાતો કરીએ ને દુનિયા, એનું ઓર્ગેનિક જ છે, એને જંગલમાં બધું વનસ્પતિ ખાઈને ભેહું ગાયું આવે, જંગલનું ખડ, જંગલના ઝાડવાના પાંદડા, એને કોઈ દવા નથી છાંટી, તો હું તો એનો 5 ગણો ભાવ બહારના દૂધ કરતા હોવો જોઈએ, એને બદલે અડધો આવે છે. બીજી લગભગ અમૂલની કૂતરી લીટરના કેટલા હોય ખબર નથી આપણને, પણ મને એમ છે 100 ની આસપાસ નહીં હોય લીટરમાં થઈ જતું હોય અમૂલનું, એટલે સરેરાશ એમ, હા તો સરેરાશ આપણે 80 થી ઉપર હશે, ને આ ગીરના દૂધ વાળાને 45 હુજે, પાવડર મિક્સ પ્રોડક્શન નથી, જે ઓર્ગેનિક છે જે ઈ એના અડધા જ છે, તો એ ખાસ થવું જોઈએ, ઈ કંઈક એના આખા અહીંયા અહીંયા બધું બને દુનિયાને દૂધની જેટલી ગીરમાં બને, એવા કંઈક સરકાર લઈ આવે, અને તો અને શિક્ષણ તો આ માલધારી બધાને સારું. ખૂબ ખૂબ ધન્યવાદ, આજે અમને સમૂહ લગ્ન યજ્ઞોત્સવ નિમિત્તે રાજભા 2 શબ્દરૂપી વાણીરૂપી પુષ્પ રજૂ કર્યા, રાજભા આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. એમના માટે રાજભાઈ છે, ફરીથી તેના માવતરની નબળી એવી રીતે
કેટલા દિવસ તો તૈયારી થતી? તૈયારી તો 2 મહિના 4-6 મહિના તો કરવું પડે ને, 2 મહિના જાનો રોકી 1,080 વર્ષ પછી માં રવેચી ની કૃપા થી નવ નાના કુંભે જે માહોલ સાબાણીએ કુંભ બોલાવ્યો હતો કચ્છમાં કેરાકોટમાં લાખા ફુણાણી ની કચેરીમાં એ કુંભ ના સાનિધ્યમાં ગીરના સુપ્રસિદ્ધ લોકગાયક લીલાપાણી નેસના અમારા લાડીલા યજમાન શ્રી રાજભા અલસુરભા ઢાંટાએ એવો એક ઢંગ કર્યો, સરુ માહોલે સળાયવા તત ધરા બધી ધબધબે, અરે રટર ઉરાય રેખો કંદ ધનચે ધવાના ધની મોટાન ઘર માહોલ તણા એની સમોવડની કોઈ ખાન વધીતા ખોલડા અમે નામ બરોબર જોઈ શ્રી વૈવંચા બારો અખિલ વૈવંચા આદિવાસી પશુપાલક જવાના બારો કોણભાઈ કોલાભાઈ રાજભાઈ એવા આશીર્વાદ આપીને પંજાકટી જય માતાજી જય હિન્દ.